નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બીજામાં વિષય ગુજરાતી નિબંધ લઈશું. ગુજરાતી નિબંધમાં આજે કયો નિબંધ શીખીશું? રમકડાની દુકાન. રમકડાની દુકાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે રમકડાની દુકાનમાં શું શું મળે છે. તો રમકડાની દુકાનમાં જાત જાતના રમકડાઓ મળે છે, બરાબર ને વિદ્યાર્થી? ઢીંગલી મળે છે, રમકડાની મોટર, રમકડાના વાસણો, રમકડાનું ટીવી, ડૉક્ટરના સાધનો, દડો, ચાવીવાળા રમકડા, ચાવી વગરના રમકડા, વિમાન, આપણને જેવા જોઈએ એવા રમકડા આપણને મળી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, એ રમકડાની દુકાન વિશે આજે આપણે સમજીએ. તો આપણે જોઈ કે આ રમકડાની દુકાન છે, આ રમકડાની દુકાન છે. આપણે ચિત્ર જોયું ને, એ ચિત્ર શેની હતું? રમકડાની દુકાનનું. તો આ રમકડાની દુકાન છે, તેમાં વિવિધ પ્રકારના રમકડા મળે છે. તેમાં વિવિધ પ્રકારના રમકડા મળે છે, એટલે આપણને જેવા જોઈતા હોય એવા રમકડા આપણને મળે છે. અહીં દડો, બેટ, મોટર, વિમાન વગેરે મળે છે. અહીં દડો, બેટ, મોટર, વિમાન વગેરે મળે છે. નાના રમકડા મળે, મોટાએ રમકડા મળે, નાના રમકડા મળે અને મોટા રમકડા પણ મળે. ચાવીવાળા રમકડા પણ ખરા, ચાવીવાળા રમકડા પણ ખરા. રિમોટ વડે ચાલે તેવા મોટા રમકડાએ ખરા, રિમોટ વડે ચાલે તેવા મોટા રમકડાએ ખરા. એટલે રિમોટથી પણ ચાલતા હોય એવા રમકડા પણ મળે છે, ચાવીવાળા રમકડાએ મળે છે, નાના રમકડાએ મળે, મોટા રમકડાએ મળે, ચાવીવાળા પણ રમકડા મળે, રિમોટ વડે ચાલતા તેવા રમકડા પણ મળે છે. કેટલાક રમકડા પાવર એટલે કે સેલ નાખવાથી ચાલે. કેટલાક રમકડામાં આપણે સેલ નાખવા પડે, સેલ નાખે તો એ રમકડું ચાલે છે. દુકાનદાર રમકડાને સજાવીને રાખે છે, દુકાનદાર રમકડાને સજાવીને રાખે છે. રમકડા લેવા આવનારને તે રમકડા બતાવે છે, રમકડા લેવા આવનારને તે રમકડા બતાવે છે. ઢીંગલી જેવા રમકડા અવાજ પણ કરે છે, ઢીંગલી જેવા
રમકડાં અવાજ પણ કરે છે. રમકડાં જોતા જ ગમી જાય એવા રંગબેરંગી હોય છે. રમકડાં જોતા જ ગમી જાય એવા રંગબેરંગી હોય છે. બાળકોને રમકડાં બહુ ગમે છે. બાળકોને રમકડાં બહુ ગમે છે. હું રમકડાં ખરીદવા તે દુકાને જાઉં છું. હું રમકડાં ખરીદવા તે દુકાન જાઉં છું. રમકડાંની દુકાન હોય તે જે વ્યક્તિની દુકાન હોય તેને ત્યાં આપણે રમકડાં લેવા જતા હોઈએ તો એ વ્યક્તિ આપણને રમકડાંની પરિચય આપે છે કે આ રમકડું ચાવીવાળું છે, આ રિમોટવાળું છે, અને આ રમકડું રિમોટ વગરનું છે, આ રમકડું સેલથી ચાલે છે. આપણને જે દુકાનદાર હોય છે તે આપણને રમકડાં વિશે સમજાવે છે અને આપણને જે ગમતું હોય એ રમકડું આપણને બતાવે છે કે આ રમકડું કઈ રીતે ઉપયોગમાં લેવાશે. એટલે આપણે બાળકને પણ જેમાં બાળકનો રસ હોય એના મમ્મી પપ્પા તેને તે રમકડું અપાવે છે. જો કોઈ બાળકને ચાવીવાળું રમકડું ગમતું હોય તો એના મમ્મી પપ્પા ચાવીવાળું રમકડું અપાવે છે. જો કોઈ બાળકને ચાવીવાળું રમકડું ગમતું હોય તો ચાવીવાળું રમકડું એના મમ્મી પપ્પા અપાવે છે. તો એ રમકડું અપાવા છે. બાળકને ચાવી વગરનું રમકડું ગમતું હોય તો એના મમ્મી પપ્પા એ અપાવે, સેલવાળું ગમતું હોય તો એ અપાવે. બરાબર ને? એટલે જે બાળકને જે રમકડું ગમતું હોય એના મમ્મી પપ્પા એ રમકડું એને અપાવે છે. તમે પણ તમારા મમ્મી પપ્પા સાથે જતા હશો ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રમકડાંની દુકાન વિશે આજે સમજ્યા એને ફરીથી આપણે એકવાર વાંચન કરી લઈએ. વિદ્યાર્થી મિત્ર, જે આપણે આ સમજીએ છીએ એનું ફરી એકવાર વાંચન કરતા રહેજો અને જરૂર તમે લખવાનો પ્રયત્ન રાખજો. જો તમે લખશો તો તમને સરળતાથી યાદ રહી શકે છે. તો તમે જે આ નિબંધ છે એ આ વિડીયોમાં જોઈને સરળતાથી તમે લખી શકો છો અને વાંચન કરી શકો છો. તો આપણે ફરીથી આ નિબંધ વાંચન કરીએ. આ રમકડાની દુકાન છે. તેમાં વિવિધ પ્રકારના રમકડાં મળે છે. અહીં દડો, બેટ, મોટર, વિમાન વગેરે મળે છે. નાના રમકડાં મળે, મોટાએ રમકડાં મળે. ચાવીવાળા રમકડાં પણ ખરા. રિમોટ વળી ચાલે તેવા મોટા રમકડાએ ખરા. રિમોટ
વળી ચાલે તેવા મોટા રમકડા એ ખરા. કેટલાક રમકડા પાવર એટલે કે સેલ નાખવાથી ચાલે, કેટલાક રમકડા સેલ નાખવાથી ચાલે. દુકાનદાર રમકડાને સજાવીને રાખે છે, દુકાનદાર રમકડાને સજાવીને રાખે છે. રમકડા લેવા આવનારને તે રમકડા બતાવે છે, રમકડા લેવા આવનારને તે રમકડા બતાવે છે. ડીંગલી જેવા રમકડા અવાજ પણ કરે છે, ડીંગલી જેવા હોય તે રમકડા અવાજ કરે એટલે કે બોલતી ડીંગલી હોય છે, એમાંથી મ્યુઝિક વાગતું હોય છે, એવી ડીંગલીની વાત થાય છે. રમકડા જોતા જ ગમી જાય એવા રંગબેરંગી હોય છે, રમકડા જોતા જ ગમી જાય એવા રંગબેરંગી હોય છે. બાળકોને રમકડા બહુ ગમે છે, બાળકોને રમકડા બહુ ગમે છે. હું રમકડા ખરીદવા તે દુકાને જાઉં છું. બોલો વિદ્યાર્થી, આ નિબંધ સમજાઈ ગયો ને? હવે આપણે બીજો નિબંધ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો નિબંધ કઈ લઈશું? આપણો રાષ્ટ્રધ્વજ. આપણે બીજો નિબંધ કઈ લઈશું? આપણો રાષ્ટ્રધ્વજ. આપણો રાષ્ટ્રધ્વજ આપણે જોયો જ છે ને? તો જુઓ, આ આપણો રાષ્ટ્રધ્વજ છે. તેમાં જુઓ, ત્રણ રંગના પટ્ટા હોય છે. સૌથી ઉપર કેસરી રંગ હોય છે, વચ્ચે સફેદ રંગ હોય છે, અને નીચે લીલો રંગ હોય છે, અને વચ્ચે અશોક ચક્ર હોય છે. આ ગોળ છે એને શું કહેવાય? અશોક ચક્ર કહેવાય. અને એમાં જે લાઈન આપી છે એ કેટલા આરા છે? એમાં 24. કેટલા? 24. અને અશોક ચક્ર કહે છે. આમાં ત્રણ રંગના પત્તા આવે છે. આપણે રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવીએ છીએ? તો આપણે રાષ્ટ્રધ્વજ વર્ષમાં બે વખત ફરકાવીએ છીએ. કયા કયા દિવસે? તો આપણે રાષ્ટ્રધ્વજ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ આપણે ફરકાવીએ છીએ. 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો હતો એટલે આપણે ફરકાવીએ છીએ, અને 26 જાન્યુઆરી આપણા દેશનું બંધારણ ઘડ્યું હતું એટલે આ દિવસે પણ આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપીએ છીએ. અને શાળામાં તો જુદા જુદા કાર્યક્રમો થાય છે, સ્પર્ધાઓ થાય છે, અને આપણે આ રીતે રાષ્ટ્રધ્વજ આ તહેવારની ઉજવણી આપણે કરીએ છીએ. તો આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી સલામી આપીએ છીએ. સલામી આપ્યા પછી રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ગાઈએ છીએ. અને શાળામાં આ દિવસે આપણે કાર્યક્રમ રાખ્યો હોય, કાર્યક્રમ પૂર્ણ થતાં નાના નાના બાળકો હોય કે મોટા બાળકો હોય તો આપણે એને શાળામાંથી ચોકલેટ પણ આપવામાં આવે છે, જેથી બાળકો ખુશ થઈ જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જે રાષ્ટ્રધ્વજ વિશે ટીચરે માહિતી આપી એના વિશે આપણે વાંચન કરીને જોઈએ. તો આ ચિત્ર જોયું તે શેનું હતું? આ આપણો રાષ્ટ્રધ્વજ છે. આ આપણો રાષ્ટ્રધ્વજ છે. તેમાં ત્રણ
રંગના પટ્ટા જોવા મળે છે. તેમાં ત્રણ રંગના પટ્ટા જોવા મળે છે. સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે. વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. સફેદ રંગના પટ્ટા પર એક ચક્ર છે. સફેદ રંગના પટ્ટા પર એક ચક્ર છે. આ ચક્રને અશોક ચક્ર કહે છે, જે આપણે જોયું. આ ચક્રને અશોક ચક્ર કહે છે. તે ભૂરા રંગનો હોય છે. તે ભૂરા રંગનો હોય છે. રાષ્ટ્રધ્વજને ઝંડો પણ કહેવાય. રાષ્ટ્રધ્વજને ઝંડો પણ કહેવાય. 26મી જાન્યુઆરી તેને ફરકાવાય. ક્યારે ફરકાવાય છે? 26મી જાન્યુઆરીએ તેને ફરકાવાય. 15મી ઓગસ્ટે પણ તેને ફરકાવાય. ફરકાવ્યા પછી સલામી અપાય. ફરકાવ્યા પછી સલામી અપાય. આપણે ઝંડાનું સન્માન કરીએ. આપણે ઝંડાનું સન્માન કરીએ. સૌ સાથે બોલો, ઝંડા ઊંચા રહે હમારા. ઝંડા ઊંચા રહે હમારા. બોલો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાયું ને આ નિબંધમાં? તો આજે આપણે રાષ્ટ્રધ્વજ નિબંધ જોયો, તે તમારે યાદ રાખવાનો છે. તો આપણે ફરીથી એકવાર પુનરાવર્તન કરી લઈએ. આ આપણો રાષ્ટ્રધ્વજ છે. આ આપણો રાષ્ટ્રધ્વજ છે. તેમાં ત્રણ રંગના પટ્ટા જોવા મળે છે. સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. સફેદ રંગના પટ્ટા પર એક અશોક ચક્ર છે. આ ચક્રને અશોક ચક્ર કહે છે. તે ભૂરા રંગનું હોય છે. તો આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગના પત્તા હોય છે. તેમાં પહેલો પત્તો કેસરી રંગનો, બીજો સફેદ રંગનો,
અને ત્રીજો લીલા રંગનો પટ્ટો હોય છે. સફેદ રંગના પટ્ટાઓ હોય છે વચ્ચે, તેમાં આપણે શું જોયું? એક ચક્ર જોયું છે, બરાબર ને? એ ચક્રને આપણે શું કહેવાય છે? અશોક ચક્ર. શું કહેવાય? અશોક ચક્ર. અને તે કેવા રંગનું હોય છે? તો તે ભૂરા રંગનું હોય છે. રાષ્ટ્રધ્વજને ઝંડો પણ કહેવાય. રાષ્ટ્રધ્વજને ઝંડો પણ કહેવાય. 26મી જાન્યુઆરીએ તેને ફરકાવાય. 26મી જાન્યુઆરીએ તેને ફરકાવાય. 15મી ઓગસ્ટે પણ તેને ફરકાવાય. 15મી ઓગસ્ટે પણ તેને ફરકાવાય. ફરકાવ્યા પછી સલામી અપાય. ફરકાવ્યા પછી સલામી અપાય. આપણે ઝંડાનું સન્માન કરીએ. આપણે ઝંડાનું સન્માન કરીએ. સૌ સાથે બોલો, ઝંડા ઊંચા રહે હમારા. ઝંડા ઊંચા રહે હમારા. તો અહીંયા સુધી આપણે જોયું ને, અહીં આપણે શું જોયું કે આપણા રાષ્ટ્રધ્વજને બીજું શું કહેવાય? ઝંડો કહેવાશે. આ રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવી શકાય છે? 26મી જાન્યુઆરીએ અને 15મી ઓગસ્ટે. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી આપણે શું આપીએ છીએ? સલામી આપીએ છીએ. સલામી આપ્યા પછી આપણે ઝંડાનું સન્માન કરીએ છીએ અને બધા કહે છે, બોલે છે, ઝંડા ઊંચા રહે અમારા. શું બોલે છે? ઝંડા ઊંચા રહે અમારા. પછી નારા બોલે છે. કયા? જય જવાન જય કિસાન, જય હિંદ, વંદે માતરમ. આવા આપણે નારા બોલીએ છીએ. પછી આપણે ફેરી ફરીએ છીએ અને કાર્યક્રમો પણ કરતા હોઈએ છીએ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? અને આપણે રાષ્ટ્રધ્વજની ખૂબ આનંદથી આપણે આપણા રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ફરકાવીએ છીએ. બોલો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું? તો તમે જે આજે શીખી ગયા છે આપણા રાષ્ટ્રધ્વજ વિશે, અને બીજો આપણે કયો નિબંધ જોયો? રમકડાની દુકાન. કયો જોયું? રમકડાની દુકાન. તો આપણે રાષ્ટ્રધ્વજ જોયો, રમકડાની દુકાન જોયું. રમકડાની દુકાનમાં આપણે શું જોયું? તો ત્યાં આપણે રમકડાની દુકાનમાં શું શીખ્યા? ક્યાં ત્યાં રમકડાની દુકાનમાં દરેક જાતના રમકડા મળે છે અને એ રમકડા જુદા જુદા મળતા હોય છે. અને આપણે જે રમકડું ગમતું હોય તે રમકડું આપણે મમ્મી પપ્પા સાથે ગયા હોવાથી જે રમકડું આપણે પસંદ કરીએ છીએ એ રમકડું મમ્મી પપ્પા આપણને અપાવે છે. કારણ કે રમકડાની દુકાનમાં તો જાત જાતના રમકડા હોય છે. ચાવીવાળા રમકડા હોય છે, સેલથી ચાલતા રમકડા હોય છે, રિમોટથી ચાલતા રમકડા હોય છે, સાદા રમકડા હોય છે, બરાબર ને? એટલે આપણને જે ગમતા હોય તે રમકડા આપણને અપાવે છે. અને બીજો નિબંધ જોયો આપણે, આપણો રાષ્ટ્રધ્વજ. આપણા રાષ્ટ્રધ્વજમાં આપણે શું શીખ્યા? તો આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગના પત્તા છે. સૌથી ઉપર કેસરી,
વચ્ચે સફેદ અને નીચે લીલો, અને અહીંયા અશોક ચક્ર છે એ છે ભૂરા રંગનો, તેનો રંગ ભૂરો છે. અને આપણે આપણો રાષ્ટ્રધ્વજ વર્ષમાં 2 વખત ફરકાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું ને? તો આપણે રાષ્ટ્રધ્વજ વર્ષમાં 2 વખત ફરકાવીએ છીએ, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી આપણે સલામી આપીએ છીએ, રાષ્ટ્રગીત ગાઈએ છીએ, રાષ્ટ્રગાન ગાઈએ છીએ, અને પછી આપણે બધા છૂટા પડીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે આજે નિબંધ શીખવાડ્યો છે એનો તમે વાંચન કરતા રહેજો. થેન્ક યુ મિત્રો.